આઠ હજાર મળીને કોલ રૂપિયા એક પોઈન્ટ બે લાખની મથાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા સમગ્ર વિસ્તારમાં ચકચાર પછી જવા પામ્યો હતો બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસમાં ચોરીનો ગુનો નોંધી તસ્કરોને પગેડું મેળવવાની કવાયત હાથ ધરવામાં આવી છે અંકલેશ્વર શહેરમાં માનવા ગામમાં આવેલા સાંઈધામ રેસીડેન્સીના મકાન નંબર એ પંચોતેરમાં મહેશ્વર હરેન્દ્ર તિવારી રહે છે તે દહેજ ખાતે આવેલી કંપનીમાં નોકરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ સત્તરમી ઓગસ્ટના રોજ રાત્રિના મકાનને લોક કરીને દહેજ કંપનીમાં ફરજ પર ગયા હતા રાત્રિના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ તેમના ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ તેમના મકાનના નકુચા તોડીને ઘરમાં પ્રવેશ કર્યા હતો અને કબાતના ધ્રોવણનું લોક તોડીને અંદર મૂકેલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા આઠ હજારની ચોરી કરીને અંધારામાં પલાયન થઈ ગયા હતા જ્યારે મહેશ્વર તિવારીએ બીજા દિવસે સવારે નોકરી પરથી ઘરે આવીને જોતા દરવાજો ખુલ્લો લાગતા ચોરી થઈ હોવાનું અનુમાન લગાવી તપાસ કરતા ઘરમાં બેગ સહિતનો સામાન વેર વિખેર નજરે પડ્યો હતો અને તેમના સોનાના દાગીના અને રોકડા રૂપિયા પણ નહીં હોય તેમણે અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં સોનાના દાગીના અને રોકડા રૂપિયા આઠ મળીને કુલ રૂપિયા એક લાખ બે હજાર છસોની મટ્ટાની ચોરીની ફરિયાદ નોંધાવી હતી આ મામલે પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની ટીમની મદદ મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે